ઓ બધાયના ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વાસુ આહિર વ્લોગ્સ. આઈ હોપ કે બધા મજામાં છો, મોજમાં જ રહેવાનું. આપણે ઉઠી ગયા, નાહી ધોઈ લીધું અને હવે આપણે જવું છે વાડીએ. તો આપણે વાડીએ જઈએ અને તમને આજે આપણા ઢોરને બધું બતાવું. આ કેનેલ છે આપણી વાડી પાસેથી નીકળે છે. બળદ છે આ. બધી ટીંડાઈ રહે છે. આ બે ખડે લગાવી પણ એક આ ને એક આ. જાહેર પેડી છે. આ છે ઘાસ કટર. આમાં આપણે જાહેરને મકાઈને બધું કાપી શકીએ, ખડને ઝીણું કટિંગ કરી નાખે એનું. રાતે ઢોર બધા અહીંયા બહાર બાંધતા હોય ફરિયામાં, દિવસના બધા એમ બહાર હોય ડેલા બહાર, કોની કર છાયા ને હે ઝાડવું ને બધા હે ઝાડવા કણે. ઓલી ડેલીએથી આમ જાય એટલે અહીંયા સીધે સીધો આવે. આજ વરસાદ જેવું છે એટલે બહાર નથી કાઢ્યા. આજ બધા અહીંયા જ બાંધતા છે ઢારિયામાં. આ શેનું ઝાડવું છે અહીંયા જામફળી. આ કારેલીનો વેલો છે. ભૂકો તોરવા આવ્યા છે, ભૂકો દીધો છે થોડોક. આખો ગોડાઉન અહીંયા લાગી ભર્યો હોય હાવ, હવે ખાલી થઈ ગયો છે. આ હે ખોયરા ને બચ્યું નાનું હે, દિવાલમાં ચોઈટું હે. તો અહીંયા ઉપરથી ટ્રેન નીકળે છે, નીચેથી પહોંચવે છે. ચોમાસાનું પાણી બહુ ભરાય છે, રેસ ને ફૂટી ગયા છે. નિકાલ તો હે તો એટલું તો ભર્યું જ રહીએ છે. ચોમાહું હોય એટલે પાણી ભર્યું રહીએ અને વધારે વરસાદ હોય તો આખા આખું ગોલિયું ભર્યું હોય, રસ્તો બ્લોક થઈ જાય, રેસ ફૂટી ગયા. એટલે હવે હમણાં તો ભૂકાવાની શક્યતા નથી. આપણે કાંકરીને ટેલર ભરવા ગયા હતા, એક નખાઈ છે, અડધી નખાણી છે, હજી એમ બાકી છે. જમવા બેસવું છે, મંદિર બને છે. આપણે વાડીએ ને બધે ગયા હતા, આપણા ઢોરને બધું તમને બતાવ્યું. ઓલું ટેલર આપણા કાંકરીનું ભરીએ વાત યાદ ફરિયામાં નાખી દીધું, કેદીની વાત હતી પણ વેરું નહોતું મળતું. અને આજનો વ્લોગ આપણે અહીં જ બતાવીએ છીએ. તો આપણો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો
અને આપણા વ્લોગને લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનનું બટન દબાવી દેજો. મેળા એકલા વ્લોગમાં બધાને જય દ્વારકાધીશ અને જય શ્રી રામ.